વલસાડને સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ લાવવા માટે મનપાએ મેગા પ્લાન બનાવ્યો છે. 3 ડિસેમ્બરથી ભીનો અને સૂકો કચરો અલગથી જ સ્વીકારવામાં આવશે. તે પૂર્વે આજે મહાનગરપાલિકાના 40,000 કર્મચારીઓ 14 લાખ ઘરે પહોંચી ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવાના પાઠ ભણાવી રહ્યા છે. જો કચરો અલગ નહીં રાખ્યો હોય તો 3 ડિસેમ્બરથી પાલિકાના સભ્યો તે કચરો નહીં લઈ જાય. આ ઉતાવળે લેવાયેલા નિર્ણયને કારણે ડોર ટુ ડોરના કર્મચારીઓ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાઓ છે. પરંતુ સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કચરો એકત્ર કરવા માટે 1,000 વાહનો મુકાયા છે, જે કચરો એકત્ર કરશે. આ કચરો રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર ઠાલવવામાં આવશે. શહેરમાં 8 જેટલા રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પણ તૈયાર કરાયા છે, જ્યાં એકત્ર થયેલા કચરાને ઠાલવવામાં આવશે. આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ પર ઓછો કચરો આવે તે માટે મટીરિયલ રિકવરી ફેસિલિટી પણ ઊભી કરાશે. વિવિધ એજન્સી 900 થી 1,000 મેટ્રિક ટન કચરાનું ખાતર બનાવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે એક મેગા ડ્રાઈવ ચલાવી રહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પોતે નાગરિકને વેસ્ટ મેનેજમેન્ટની તાલીમ આપતા દેખાય છે. તેઓ એક રહીશ દ્વારા એક જ ડોલમાં ભેગા આવેલા સૂકા અને ભીના કચરાને અલગ તારવે છે. આ અધિકારી રહીશને વેસ્ટ કલેક્શન વાનમાં સૂકો કચરો સૂકા કચરાના ભાગમાં અને ભીનો કચરો ભીના કચરાના ભાગમાં નાખવા માટે સમજાવે છે. અમદાવાદ શહેર સ્વચ્છ શહેર બને તે માટે કોર્પોરેશન દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા મુદ્દે તંત્ર દ્વારા જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, કલાકાર મયુર વાકાણી પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. પરિમલ ગાર્ડન ખાતેથી જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલથી શહેરમાં સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ લેવામાં આવશે, જેથી કચરાનો નિકાલ વધુ સારી રીતે થાય. સિમ્પલ છે, સરળ છે કે ઘરેથી જ આપણને કચરો સૂકો અને ભીનો જુદો રાખવાનું છે, જુદો સંગ્રહ કરવાનું છે. અને અમદાવાદની મહાનગરપાલિકાની જે વેસ્ટ કલેક્શન વાન આવે છે એને કચરો જુદો આપવાનો છે. જો એમ કરવામાં આવે તો અમારે ત્યાં અમે છેલ્લા 1-1.5 મહિનામાં દરેક ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ઉપર MRF મટીરિયલ રિકવરી ફેસિલિટી ઊભી કરી છે, જેમાં સખી મંડળના બહેનોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે અને એમના દ્વારા ડ્રાય વેસ્ટને રિસાયકલ કરવામાં આવશે. વેટ વેસ્ટ આગળ જઈને ખાતર ઉત્પન્ન કરનાર જે કારખાનાઓ છે એમાં જશે, એમાંથી ખાતર ઉત્પન્ન થશે. એટલે એ જ કચરો જે વર્ષોથી આપણે પિરાણા ઉપર ડમ્પ કરતા આવ્યા છે, આ જ કચરામાંથી આપણે ખાતર ઉત્પન્ન કરી શકીએ, રિસાયકલિંગ કરી શકીએ અને તો ભવિષ્યમાં વીજળી પણ ઉત્પન્ન કરી શકશું. પણ તમામ બાબત, તમામ આયોજનનો નિર્ધાર આના ઉપર રહે છે કે નાગરિકો દ્વારા ઘરેથી સોર્સ ઉપર, ઉત્પત્તિ સ્થળ ઉપર કચરો જો એક વખત મિક્સ કરી દેવામાં આવે તો પછી એને જુદું પાડવું એ શક્ય નથી. સૂકો અને ભીનો કચરો અલગ લેવાનું કોર્પોરેશન દ્વારા જે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તેમાં કલાકારો પણ જોડાયા છે. આપણી સાથે મયુર વાકાણી જોડાયા છે. મયુરભાઈ, જે રીતે કોર્પોરેશન દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, લાગે છે કે આ જે અભિયાન છે સૂકો અને ભીનો કચરો અલગ લેવાનું એ સફળ થાય કોર્પોરેશનનું? ના 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 સાહેબ, 100% સફળ થાય. અમદાવાદની મજા જે છે સાહેબ કે અમદાવાદ કેન ડૂ એનીથિંગ, જેમ ભારતની ટીમ માટે કહેવાય છે ઇન્ડિયા કેન ડૂ એનીથિંગ એન્ડ ઇન્ડિયા કેન ડૂ નથિંગ, પણ બસ એવી જ રીતે છે. ને ભારત પણ જેવી રીતે મજબૂત છે અને જે રીતે અત્યારે ભારતની ટીમ જે રીતે સુપર પરફોર્મ કરી રહી છે, હું એવી જ રીતે કહું છું કે અમદાવાદ પણ સુપર પરફોર્મ કરી જ શકે એમ છે. તમે અમદાવાદીઓને સરસ રીતે સાચી વાત રજૂ કરો. અમદાવાદીઓને સારું કરવું છે, પોતાના શહેરને ખૂબ જ પ્રેમ કરે છે. અમદાવાદીઓ 600 વર્ષનો ઇતિહાસ ધરાવે છે, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે, એમને પોતાના શહેર સાથે બહુ જ પ્રેમ છે. અને એટલા માટે જ એ લોકોને જ્યારે આ વાત રજૂ કરવામાં આવી છે, અત્યારે સવારના પર્વમાં અમે વાત કરી કે ભીનો કચરો અલગ ગ્રીન ડસ્ટબિનમાં, સૂકો કચરો જે છે એ વાદળી ડસ્ટબિનમાં, એ અમે જ્યારે વાત કરી અમને બહુ જ સરસ રીતે સ્વીકારી લીધી. ત્યાં કેટલાક મારા જેવા માણસોને કન્ફ્યુઝન બી હોય છે કે ગ્રીન ડસ્ટબિન ને બ્લુ ડસ્ટબિન સામે જાય ને એટલે કન્ફ્યુઝ થઈ જાય કે આ બે કેમ, નાના ઉંદર માટે નાનું બારું, મોટા ઉંદર માટે મોટું બારું, એવું કેમ, અમે બે 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 કેમ.
એટલા માટે છે કે લીલો કચરો એટલે કે જે ભીનો ભીનો હોય એને લીલો કચરો કહેવાય, અને લીલો એટલે આપણે લીલી ડસ્ટબિનમાં જવા દેવાનો છે, અને સૂકો એટલે કોરો છે એ વાદળી ડસ્ટબિનમાં જવા દેવાનો છે. અને એ પણ આપણા જ માટે છે, કારણ કે કેટલા બધા સફાઈ કામદારો, જે સફાઈના સૈનિકો છે, જે સફાઈના પૂજારી છે, સ્વચ્છતાના પૂજારી છે, એ લોકો દિવસ રાત આપણા અમદાવાદ શહેર માટે મહેનત કરી રહ્યા છે. એ સૌને મારી 100-100 સલામો છે કે તમે આટલું બધું અમારા માટે કરી રહ્યા છો, ત્યારે તમારા ઉપરનું ભારણ ઓછું કરવા માટે પિરાણાનો જે ડુંગર છે એને નાનો કરવા માટે, અને જે રિસાયકલની પ્રોસેસ છે એ સરળ બનાવવા માટે લીલો કચરો છે એને આપણે અલગ તારવી દઈએ, આપણું એક નાનકડું કામ એ લોકો માટેનું ઘણું બધું જે ક્રિયાઓ છે એને ઓછી કરી દે છે. એટલે લીલો કચરો અલગ કરી દઈએ, સૂકો કચરો અલગ કરી દઈએ. અને મને 100% મારા શહેરમાં શ્રદ્ધા છે, મને ખબર છે હું મારા શહેરના હૃદયમાં જીવું છું, કે મને 100% ખાતરી છે કે આ જે મુહિમ ઉપાડવામાં આવી છે એમાં 100% અમદાવાદ સાથ અને સહકાર આપશે, અને આ જે આપણી સ્વચ્છતાની મુહિમ છે એ 100% સફળ થશે. આપણા જે નેહરા સાહેબ છે, આજે એમણે કીધું કે મારે અમદાવાદને સ્વચ્છ શહેરનો પ્રથમ ખિતાબ અપાવવો છે, અને હું એમને કહું છું કે અમારા અમદાવાદીઓ તરફથી હું કહું છું કે મને મારા શહેરમાં વિશ્વાસ છે, મારા શહેરનું ટેક્સચર હું ઓળખું છું, તમારે અમદાવાદને સ્વચ્છ બનાવવું છે, 100% અમદાવાદીઓ તમારી સાથે છે અને તમારી આ મુહિમમાં 100% સાથ સહકાર આપશે. શું અપીલ કરશો અમદાવાદીઓને આ માટે? બસ કંઈ અપીલ શું કરવાની હોય છે સાહેબ, એક જ વાત છે, અને એ લોકો લગભગ બધા હવે તો સમજે છે કે સરકારશ્રી દ્વારા એટલે કે કોર્પોરેશન દ્વારા જે આ જે એક મુહિમ આપણા પોતાના માટે ઉપાડવામાં આવી છે એમાં આપણે સૌ કોઈ સાથ સહકાર આપીએ, અને લીલો કચરો અને સૂકો કચરો સમજીને અલગ કરી દઈએ, અને જે પણ આ આખું એ જે ભગીરથ યજ્ઞ છે એમાં આપણે પોતાની 100% સાથ સહકાર આપીએ અને આપણા શહેરને સ્વચ્છ બનાવીએ. થેન્ક યુ. તો આ હતા મયુર વાકાણી, તેમનું કહેવું છે કે લોકોએ આ અભિયાનમાં કોર્પોરેશનને સહયોગ આપવો જોઈએ અને શહેરને સ્વચ્છ રાખવા માટે લોકોએ પણ ભાગીદાર થવું જોઈએ. કેમેરામેન નટવર પરમાર સાથે દીપેન ભટિયા, TV9 અમદાવાદ. તો આ સમગ્ર મુદ્દે લાઈવ અપડેટ આપી રહ્યા છે TV9 સંવાદદાતા દીપેન ભટિયા. દીપેન, AMCની આ મુહિમ સરાહનીય, પરંતુ એ જરૂરી સંસાધનો લોકો પાસે ઉપલબ્ધ છે? શું ભૂરી ડોલ અને લીલી ડોલ લોકોના ઘરમાં પહોંચી છે કે કેમ તેની ચકાસણી કોર્પોરેશને કરી છે કે કેમ? આ સાથે જે 1000 વાહનો જે કચરો કલેક્ટ કરવા જશે તેની તમામ વિસ્તારોમાં ઉપલબ્ધતા વિશે શું કહેવું છે, અને અત્યારે કઈ રીતની આ ડ્રાઈવ ચાલી રહી છે? બિલકુલ શિવાની, અત્યારે શહેરના તમામ વિસ્તારોમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જનજાગૃતિ માટેની મેગા ડ્રાઈવ છે તે ચાલી રહી છે. કારણ કે આવતીકાલથી કોર્પોરેશનની જે વેસ્ટ કલેક્શન વાન છે તે સૂકો અને ભીનો કચરો જો મિક્સ કરીને આપશે તો તેઓ સ્વીકારશે નહીં, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ છે તે શહેરની તમામ રેસિડેન્શિયલ સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે કે જે કચરાનું વર્ગીકરણ છે, ભીનો કચરો અને સૂકો કચરો, તે કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવું અને કેવી રીતે બંને કચરો અલગ કરવો મહત્વનું છે. કે જે સંસાધનોની વાત કરવામાં આવે તો જે કોર્પોરેશનના 1000 જે વાહનો છે તે માટેની તમામ તૈયારીઓ કરાય છે. કેટલીક સોસાયટીઓમાં જે ડોલ છે બંને વાદળી અને લીલી તે આપી દેવામાં આવી છે. મોટા ભાગના લોકો પાસે આ ઉપલબ્ધ છે, પરંતુ જ્યાં લોકો પાસે ઉપલબ્ધ નથી ત્યાં પણ તે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમે જોઈ રહ્યા છો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જે ડાયરેક્ટર છે અને ચેરમેન છે તેઓ બંને સોસાયટીઓમાં જઈ અને લોકોને સમજાવી રહ્યા છે કે જે કલેક્શન વાન છે તેમાં કેવી રીતે કચરો લેવામાં આવશે, કેવી રીતે સૂકો અને ભીનો કચરો છે તે અલગ રાખવો. આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જે ડાયરેક્ટર છે હર્ષદ સોલંકી તેમની સાથે વાત કરીશું. હર્ષદભાઈ, આજે મુહિમ ચલાવી રહ્યા છો જનજાગૃતિ માટેનું, કઈ રીતનું આવતીકાલથી કલેક્શન થશે અને શું લોકોને સમજણ આપવામાં આવી રહી છે? આજે અમે સવારે 7 વાગ્યાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ બધા જોડાઈ અને સવારે 7-8 ગાર્ડન, તમામ ગાર્ડનોમાં ગયા હતા. એમાં જે લોકો આવે છે એમને સમજાયા હતા. 8 થી અત્યારે 12 વાગ્યા સુધી લગભગ અમે બધી સોસાયટીઓમાં ફરી રહ્યા છીએ. એક અમારી ગાડીના POI ઉપર અમે કવરેજ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિનો પર્સનલ સંપર્ક કરી રહ્યા છીએ, સોસાયટીના રહીશોને મળી રહ્યા છીએ અને સમજાવી રહ્યા છીએ કે સૂકો અને ભીનો કચરો અલગ કેવી રીતે આપવો. બધાનો લગભગ સહયોગ બહુ જ અદ્ભુત રહ્યો છે. બધા સમજે છે વાતને, આપવા ઘણી સોસાયટીઓ આપે પણ છે. અમે એમને સ્પષ્ટ સમજાવ્યું છે કે જો તમે આ રીતે સૂકો અને ભીનો કચરો અમને અલગ નહીં આપો તો આવતીકાલ સવારથી અમારું વાહન તમારો કચરો મિક્સ નહીં લે, અને સૂકો અને ભીનો બંને કચરો અલગ આવશે તો જ એમાંથી ખાતર અને MRF સિસ્ટમ અમારી ચાલશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચેરમેન છે પરેશભાઈ પટેલ. પરેશભાઈ, લોકો પાસે સુવિધાઓ છે સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની? કોર્પોરેશન તરફથી કોઈ વ્યવસ્થાઓ કરાય છે? અહીંયા સવારથી અમે 7 વાગ્યાના નીકળ્યા છીએ. અહીંયા વસ્ત્રાલ વોર્ડમાં
ગિરિવર હોમ્સ છે, પ્રણામી બંગલોસ છે, સહજ રેસિડેન્સી છે. અહીંયાના લોકો સૂકો અને લીલો કચરો અલગ આપવા બધા તૈયાર છે. અને અહીંયા આવીને અહીંયા લોકોને પણ અમને સમજાયા કે ભાઈ લીલો અને સૂકો કચરો તમે અલગ આપજો. એટલે અમે 3-4 સોસાયટીમાં ગયા તો એ લોકોએ સેગ્રિગેશન કરીને તૈયાર જ રાખ્યું હતું. અને અમે જોયું કે અહીંયાના બધા નાગરિકો જાગૃત છે કે અમને ખાલી તમે એક વખત ચાલુ કરો તો આખું અમદાવાદ પણ આ રીતે સેગ્રિગેશન કરવા તૈયાર છે. હર્ષદભાઈ, એક એવી પણ શક્યતા છે આવતીકાલથી જે કર્મચારીઓ છે એ અને લોકો વચ્ચે પણ ક્યાંક ઘર્ષણ થવાની શક્યતાઓ છે, કચરો ના લેતો સૂકો ભીનો જોડે હોવાથી? ના, અમે ત્યાં સેગ્રિગેટ કરી આપીશું એમને. અમે એવા ઘર્ષણમાં ઉતરવા માંગતા જ નથી, અમે ઉતરીશું પણ નહીં. જે લોકો અમને મિક્સ કચરો આપશે એમને ત્યાં ત્યાં અલગ કરીને અમે સમજાવીશું કે આ રીતે આને સૂકો અને ભીનો અલગ કરો. આજે પણ લગભગ બધી જગ્યાએ અમે પહોંચી વળ્યા છીએ, તમામ અધિકારીઓ બધાને સમજાવ્યું છે, સારો અમને પ્રતિસાદ મળ્યો છે. એટલે ઘર્ષણ થવાની જગ્યાએ લગભગ અમને સૂકો કચરો તમામ જગ્યાએ સૂકો અને ભીનો અલગ મળશે એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ. અને અત્યારે આ ક્ષણે હું અપીલ પણ કરું છું કે આવતીકાલથી અમને બંને ટાઈપનો કચરો અલગ આપો. બિલકુલ શિવાની, તો જે રીતે દરરોજ અમદાવાદની જે પીરાણા ડમ્પ સાઇટ છે ત્યાં અત્યાર સુધી દરરોજનો 350 ટન કચરો છે જે ડમ્પ થતો હતો, પરંતુ આવતીકાલથી કોર્પોરેશન દ્વારા જે કચરો અલગ લેવાના છે તેના કારણે 150-200 ટન કચરો છે તે ડમ્પ થશે. બાકીનો જે કચરો છે 3500 ટન તે કચરાનો નિકાલ થશે, વેસ્ટ કમ્પોસ્ટ બનશે અને MRF સેન્ટરો ઉપર જઈ અને તેનું જે વર્ગીકરણ છે તે કરવામાં આવશે. એટલે કે જે ડમ્પિંગની જે સમસ્યા છે તેનાથી શહેરને મુક્તિ મળે તેવી શક્યતાઓ છે. જી શિવાની, બિલકુલ. દીપેન, જોડાવા માટે આભાર. તો અત્યારે તો અમદાવાદીઓ પણ AMCની આ જે મુહિમ છે તેની સરાહના કરી રહ્યા છે અને ખાસ કરીને સૂકો અને ભીનો કચરો આવતીકાલથી અલગ કરશે તેવી બાબત પણ તેઓ કહી રહ્યા છે. પણ હવે તેની સફળતા અને લોકોમાં જાગૃતતા કેટલી રહે છે તે પણ જોવું.